गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे जुओ आगळना વિડિયોની અંદર આપણે ભારતના ધોરી માર્ગો એટલે કે સડક માર્ગો વિશે ચર્ચા કરી, પછી જળમાર્ગની અંદર આપણા વિશ્વના આંતરિક જળમાર્ગો, આ જુદા આપણે 6 જળમાર્ગોની ચર્ચા કરી કે જેને આધારે એક દેશમાંથી બીજા દેશમાં કે દેશની અંદર જ ચીજવસ્તુઓની અવર જવર કરી શકાય છે. હવે આ જે સમુદ્રો અને મહાસાગરોની અંદર નહેર દ્વારા એક નવો માર્ગનો શોધ થઈ છે. હવે એમાં સુએજ નહેર અને પનામા નહેર આ બંને નહેરોની અંદર જળ પરિવહન ચાલુ છે, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણે એના જુદા જુદા આંતરિક જળમાર્ગો જોયા. હવે દરિયાઈ પરિવહન, એમાં કેટલાક મુદ્દા આપણે નથી જોવાના, પણ આ સુએજ નહેર એ મુદ્દાની આપણે ચર્ચા કરીશું. સુએજ નહેર ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડવા માટે આ નહેર બનાવવામાં આવી છે, અને આ નહેર બનાવવાનું શ્રેય ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડિનાન્ડ દ લેસેપ્સને ફાળે જાય છે, જે 1869માં પૂર્ણ થઈ હતી. આ નહેર શરૂ થવાથી પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના વચ્ચેનું અંતર ઘટીને લગભગ અડધું થઈ ગયું છે. આ નહેર પર ઉત્તરમાં પોર્ટ સહિત અને દક્ષિણમાં સુએજ બંદર આવેલા છે. હવે તમે જુઓ કે સુએજ નહેરની અંદર જે આ સુએજ નહેર બનાવનાર ફ્રેન્ચના વ્યક્તિ હતા, ફર્ડિનાન્ડ દ લેસેપ્સ. ધ્યાન રાખજો, એક ગુણની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે, અન્ડરલાઇન કરજો. અને 1869ની અંદર આ એન્જિનિયરે કામ પૂર્ણ કર્યું, અને જેને કારણે કે પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ યુરોપ અને એશિયા વચ્ચેના દેશોનું જે અંતર હતું એ લગભગ અડધું થઈ ગયું. આમ તો જે જળ પરિવહન ચાલુ હતું, દરિયાઈ માર્ગે વાહનો જતા હતા, પણ એ બહુ ફરી ફરીને જવું પડતું, એને કારણે ટાઈમ બહુ બગડતો, અને આ અંતર કે વચ્ચે જે સુએજ નહેર બનાવી એને કારણે અંતર એ અડધું થઈ ગયું છે. એટલે ભૂમધ્ય અને રાતા સમુદ્રને જોડતી આ નહેર યોજના એ આ ફર્ડિનાન્ડ દ લેસેપ્સને ફાળે જાય છે. હવે એમાં આવેલા માર્ગો જોઈએ તો પહેલો છે કેપ ઓફ ગુડ હોપ માર્ગ. કદાચ તમે આ આગળ તમે કદાચ તમારા 10મા કે 9મા ધોરણની અંદર કદી ભણી ગયા હશો, તો આપણે એની માહિતી લઈએ. કેપ ઓફ ગુડ હોપ માર્ગ સુએજ નહેર પહેલાનો આ મહત્વનો માર્ગ હતો. આ માર્ગ પશ્ચિમ યુરોપ અને પશ્ચિમ આફ્રિકાના દેશો, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સાથે જોડે છે. સુએજ નહેર પરનો આ એક માર્ગ જે મહત્વનો છે, જે લગભગ કે પશ્ચિમ યુરોપ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશો, દક્ષિણ પૂર્વ એશિયાના દેશો, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સાથે આ માર્ગ આ બધા દેશોને જોડે છે, અને કે આ માર્ગ દ્વારા મોટાભાગે કે કિંમતી ખનીજો જેમાં સોનું, તાંબુ, હીરા, કલાઈ, ક્રોમિયમ, મેગેનીઝ તથા કૃષિ ઉત્પાદનમાં કપાસ, પામ ઓઇલ, મગફળી, કોફી અને ફળોની આયાત નિકાસ કરવામાં આવે છે. હવે જુઓ કે જે દેશ આપણા દેશમાં જે ચીજ વસ્તુ થતી હોય એને આપણે બીજા દેશમાં પહોંચાડીએ અને એમાંથી એના બદલામાં બીજી ચીજ વસ્તુઓ લાવીએ છીએ, તો કે આ માર્ગ ઉપર લગભગ મોટાભાગે કે કિંમતી ચીજ વસ્તુઓ કે ખનીજોની આયાત નિકાસ થાય છે, ઉપરાંત કે કેટલાક કૃષિ ઉત્પાદનોનું પણ આયાત નિકાસ કરવામાં આવે છે. બીજો તો દક્ષિણ એટલાન્ટિક માર્ગ. આ જળમાર્ગ પશ્ચિમ યુરોપ અને પશ્ચિમ આફ્રિકાના દેશોને બ્રાઝિલ, આર્જેન્ટિના અને ઉરુગ્વેના બંદરો સાથે જોડે છે. આ માર્ગ વિશેષ મહત્વ ધરાવતો નથી, કારણ કે આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કિનારા પર આવેલા દેશો પાંખી જનસંખ્યા ધરાવે છે, તેમજ આર્થિક દ્રષ્ટિએ પણ પાછળ છે, બહુ વિકસેલા નથી.
ફક્ત દક્ષિણ પૂર્વ બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના કેટલાક ક્ષેત્રોમાં જ મોટા પાયા પર ઔદ્યોગિક વિકાસ થયો છે. હવે જો અહીંયા કે ભાઈ આ માર્ગે પશ્ચિમ યુરોપ અને પશ્ચિમ આફ્રિકાના દેશોને બ્રાઝિલ, આર્જેન્ટિના અને ઉરુગ્વે જેવા બંદરો સાથે જોડે છે. પણ આફ્રિકાની અંદર તમને ખબર હશે કે જ્યાં દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના કિનારા પર વસ્તીનું પ્રમાણ ઓછું છે અને પાછું આર્થિક દ્રષ્ટિએ પણ બહુ વિકસિત નથી, એટલે આ માર્ગોનો બહુ મોટા પાયે ઉપયોગ થતો નથી. પણ પૂર્વમાં બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના ઉદ્યોગોનો અહીં વિકાસ થયો છે. રિયો દ જનીરો અને કેપટાઉનના મધ્ય પૂર્વ પશ્ચિમ માર્ગ પર પણ વધુ વેપાર થતો નથી, કારણ કે દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના દેશો પાસે સમાન સંસાધનો અને ઉત્પાદનો છે. બીજું કારણ તમે જોયું કે કેપટાઉન અને જનીરો એ આ માર્ગ પર આવેલા છે, પરંતુ ત્યાં વધુ ચીજવસ્તુઓનું આયાત નિકાસ થતી નથી, કારણ કે બંને પ્રદેશોમાં સમાન ઉત્પાદન થાય છે એટલે એકબીજાની જરૂર પડતી નથી. બ્રાઝિલથી કોફી, કોકો, આર્જેન્ટિનાથી ઘઉં, માંસ, ઊન અને શણ ઉત્તર અમેરિકા તથા યુરોપના ઔદ્યોગિક પ્રદેશોમાં નિકાસ કરવામાં આવે છે અને તેના બદલામાં નિર્માણ પામેલી અને અર્ધનિર્મિત વસ્તુઓ આયાત કરવામાં આવે છે. એટલે કે બ્રાઝિલમાં તમને ખબર હશે કોફીનું પ્રમાણ વધુ છે, એટલે કે કોફી, કોકો, પછી આર્જેન્ટિનાના ઘઉં, માંસ, ઊન, શણ બધું ઉત્તર અમેરિકા અને યુરોપના દેશોમાં નિકાસ કરવામાં આવે છે અને એના બદલામાં એ નિર્માણ અને અર્ધનિર્મિત વસ્તુઓની આયાત કરે છે. ત્રીજો છે ઉત્તર પેસિફિક જળમાર્ગ. આ જળમાર્ગ ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારા પર આવેલા બંદરો વાનકુવર, પાર્ટલેન્ડ, સેન ફ્રાન્સિસ્કો, પૂર્વ એશિયાના યોકોહામા, કોબે, સાંધાઈ, હોંગકોંગ, મનીલા અને સિંગાપુર વગેરેને જોડે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા બહારના પ્રદેશના વિસ્તારો છે એટલે તમને થોડા યાદ કરવામાં તકલીફ રહેશે, પણ છતાંય આપણે એને ધ્યાનમાં રાખવાના છે. ઉત્તર પેસિફિક મહાસાગરની વચ્ચેથી પસાર થઈને ઘણા જળમાર્ગો પસાર થાય છે તથા બધા માર્ગો હોનોલુલુ પર મળે છે. એશિયામાં જાપાન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને તાઇવાનથી મુખ્યત્વે ઔદ્યોગિક ઉત્પાદનો જેવા કે કપડાં, વિદ્યુત ઉપકરણો અને દક્ષિણ પૂર્વ એશિયાથી રબર, કોપરા, ખાંડ, ચા, રેશમ, તમાકુ અને રમકડાની નિકાસ થાય છે. જ્યારે ઉત્તર અમેરિકાના દેશોમાંથી એશિયાના દેશોમાં ફળો, માંસ, દૂધની બનાવટો, ઘઉં, કાગળનો માળો, ખનિજ તેલ અને ખનિજો આયાત કરવામાં આવે છે. તો આ રીતે ઉત્તર અને પૂર્વ અમેરિકા અને એશિયાના દેશો એકબીજા સાથે ચીજવસ્તુની આયાત નિકાસ કરે છે. પછી દક્ષિણ પેસેફિક જળમાર્ગ, એટલે પેસેફિક મહાસાગરની દક્ષિણે આ જળમાર્ગનો વિકાસ થયો છે. આ જળમાર્ગે પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ તથા પેસેફિક મહાસાગરમાં રહેલા છૂટાછવાયા ટાપુઓને પનામા નહેર સાથે જોડે છે અને આ માર્ગ દ્વારા જહાજ હોંગકોંગ, ફિલિપીન્સ અને ઇન્ડોનેશિયા પણ જાય છે. આ માર્ગ દ્વારા ઘઉં, માંસ, ઊન, ફળો, દૂધના ઉત્પાદન અને ઔદ્યોગિક ઉત્પાદનોનું પરિવહન થાય છે. પનામા અને સિડની વચ્ચેનું અંતર 12,000 કિમી છે. સિડની એટલે ઓસ્ટ્રેલિયામાં આવેલું, એટલે અને પનામા તો વિદ્યાર્થી મિત્રો આમ પેસેફિક મહાસાગરની દક્ષિણેથી પણ પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જુદા જુદા પ્રદેશો સાથે ચીજવસ્તુઓની આયાત નિકાસ કરવામાં આવે છે. હવે બીજું છે પનામા નહેર.
આ પણ નહેર યોજના છે કે જેને કારણે લગભગ 2 મહાસાગરોને જોડી અને ચીજવસ્તુઓની આયાત નિકાસ કરવામાં આવે છે. આ નહેરનું નિર્માણ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મધ્યમાં આવેલા પનામા દેશમાં થયેલું છે. તે પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગર સાથે જોડે છે. તો આ જે નહેર છે એ એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને પૂર્વ પશ્ચિમ બાજુથી જોડી અને એક મહાસાગરમાંથી બીજા મહાસાગરમાં જહાજોની અવર જવર માટે ઉપયોગી બને છે. પનામા નહેર બનવાથી ઉત્તર અને દક્ષિણ અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચેનું અંતર ઘણું ઘટી ગયું છે. એ પણ તમે જુઓ કે આ નહેરને કારણે 2 મહાસાગરોમાં ઝડપથી અવર જવર થઈ શકે છે અને બંને વચ્ચેનું અંતર પણ ઘટી ગયું છે. પનામા નહેર એક જળપાસ પ્રણાલી ધરાવે છે જેના દ્વારા જહાજોને નહેર તળ અનુસાર ઉપર નીચે કરવામાં આવે છે. આ નહેર પસાર કરવા માટે જહાજને લગભગ 7-8 કલાક લાગે છે. હવે વિચાર કરો કે આમ નહેર બની એટલે 2 મહાસાગરોનું જે અંતર હતું એ લગભગ અડધું થઈ ગયું, છતાંય કે આ નહેર એટલી લાંબી છે કે જહાજને ઓળંગવામાં 7-8 કલાકનો સમય લાગે છે. અને બીજું, અહીંયા જળપાસ પ્રણાલી છે એટલે જળની જે સપાટી છે એને વધુ ઉપર નીચે કરી શકાય એવી એક ટેકનિક છે ત્યાં એવું. અને એને કારણે કે જહાજોની અંદર જો વધુ માલ ભરેલો હોય તો નહેરનું તળમાં પાણી થોડું ઉપર લઈ જવામાં આવે કે જેથી જહાજ સરળતાથી નહેર પાર કરી શકે. ઓછી ચીજવસ્તુ એ તેનું તળ થોડું નીચું રાખે એટલે પણ જહાજ અવર જવર કરી શકે છે. તો આ રીતે આપણે સુએઝ નહેર અને પનામા નહેર વિશે સમજી શક્યા મિત્રો. હવે એક મહત્ત્વનો માર્ગ છે હવાઈ માર્ગો, તો આ પણ મહત્ત્વનો મુદ્દો છે. હવે હવાઈ માર્ગ આપણે આગળ પણ મેં તમને જોયું કે કહ્યું કે હવાઈ માર્ગ એ થોડું મોંઘું પરિવહન છે, પણ છતાંય કિંમતી ચીજવસ્તુઓ ઝડપી મોકલવાની હોય, માનવીઓનું ઝડપી અવર જવર કરવાની હોય, પરિવહન કરવાનું હોય તો આ માર્ગો ઉપયોગી બને છે. હવાઈ માર્ગોના વિકાસની શરૂઆત 20મી સદીમાં થઈ, પરંતુ તેનો વાસ્તવિક વિકાસ એ બીજા વિશ્વયુદ્ધ પછી થયો. હવાઈ જહાજોની ડિઝાઇન, કદ અને ગતિમાં પ્રગતિ થતી રહે છે એટલે લગભગ કે 20મી સદીમાં એનો વિકાસ શરૂ થયો હતો, પરંતુ પછી વચ્ચે પાછું યુદ્ધ આવી ગયું એટલે એનો વિકાસ થોડો અટક્યો અને બીજા વિશ્વયુદ્ધ પછી હવાઈ જહાજોનો વિકાસ એ ઝડપથી થતો રહ્યો છે. હવાઈ માર્ગોને પરિણામે કિંમતી ચીજવસ્તુઓને વિશ્વના ફલક પર ઝડપથી પહોંચાડી શકાય છે. કેટલાક દુર્ગમ પ્રદેશોમાં હવાઈ માર્ગે આશીર્વાદરૂપ છે. કુદરતી આફત સમયે જરૂરી સામગ્રી પહોંચાડી શકાય છે. તેમજ દેશની સુરક્ષા માટે પણ હવાઈ માર્ગ એક મહત્ત્વનું માધ્યમ છે. જુઓ મિત્રો, બહુ સરસ બાબત અહીંયા કહી છે કે જ્યારે કિંમતી ચીજવસ્તુ અથવા તો ખરાબ થઈ જાય એવી ચીજવસ્તુ હોય કે માંસ છે, મટન છે, તો એને ઝડપથી એક દેશમાંથી બીજા દેશમાં પહોંચાડવામાં ઉપયોગી બનતું માધ્યમ હોય તો એ હવાઈ માર્ગ છે. એ ઝડપથી પહોંચાડી દે એટલે કે આશીર્વાદરૂપ છે. બીજું છે કે દુર્ગમ પ્રદેશો કે જ્યાં બહુ ડુંગરાળ પ્રદેશો હોય, ગાઢ જંગલો હોય, જંગલી પ્રાણીઓનો ત્રાસ હોય, અને એવા પ્રદેશોમાં જ્યારે અવર જવર કરવાની થાય ત્યાં રેલ માર્ગો હોતા નથી, સડક માર્ગો હોતા નથી, તો કે એવા પ્રદેશોમાં પણ હવાઈ માર્ગ આશીર્વાદરૂપ છે. પછી ક્યારેક ભૂકંપ આવે, વાવાઝોડું આવી જાય, પૂર આવી જાય, તો આવી જ્યારે કુદરતી આપત સર્જાય છે તો એવા સમયે કે લોકોને બચાવવામાં, એમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પહોંચાડવામાં પણ હવાઈ માર્ગો એ ખૂબ જ આશીર્વાદરૂપ બને છે. વિશ્વમાં હવાઈ માર્ગોનું વિતરણ અસમાન જોવા મળે છે. હવાઈ માર્ગોનો વિકાસ મુખ્યત્વે આર્થિક અને ઔદ્યોગિક રીતે વિકસિત દેશોમાં વધુ છે. તો આપણે જાણીએ છીએ કે જ્યાં વધુ ડેવલપ એરિયાનો થયો હોય ત્યાં હવાઈ માર્ગોનું ડેવલપ પણ વધુ થાય છે.
યુએસએ પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં હવાઈ માર્ગોનું પ્રમાણ વિશેષ છે. તમે જો કે યુએસએની અંદર યુરોપનો પશ્ચિમ ભાગના દેશોમાં, પછી એશિયાના દક્ષિણ પૂર્વ ભાગોની અંદર ત્યાં હવાઈ માર્ગોનો વિકાસ વધુ છે. બીજું કે ત્યાં વધારે પડતા ડુંગરાળ પ્રદેશ એટલે સડક માર્ગોનો વિકાસ બહુ ઝડપી થતો નથી, તો એ ત્યાં હવાઈ માર્ગો ઉપયોગી બને છે. વિશ્વના મુખ્ય હવાઈ મથકોમાં લંડન, રોમ, પેરિસ, મોસ્કો, દુબઈ, નવી દિલ્હી, મુંબઈ, બેંગકોક, સિંગાપુર, ટોક્યો, સેન ફ્રાન્સિસ્કો, લોસ એન્જિલિસ, શિકાગો, ન્યુયોર્ક, રિયો દ જનીરો વગેરે વ્યસ્ત હવાઈ મથકો છે. એટલે વિશ્વના મુખ્ય હવાઈ મથકો જે સતત ત્યાં વિમાનોની અવર જવર થતી રહે છે. હવે આપણા ભારતની વાત કરીએ કે ભારતના હવાઈ માર્ગો. ભારતમાં હવાઈ માર્ગોનો વિકાસ અને સુવિધાઓ પ્રદાન કરવા માટેની જવાબદારી ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટીની છે. હાલમાં કે 15 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત 87 ઘરેલુ હવાઈ મથકો અને 25 નાગરિક વિમાન ટર્મિનલ સહિત 127 હવાઈ મથકોની વ્યસ્તતા પ્રસ્તુત ઓથોરિટી દ્વારા સંભાળવામાં આવે છે. હવે આપણા ભારતની અહીં વાત છે તો ભારતમાં બધું કામ કોણ કરે છે? ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી, કે જે આંતરરાષ્ટ્રીય એટલે કે આપણા ભારત દેશમાંથી જુદા જુદા બીજા દેશોમાં જવા માટે 15 આંતરરાષ્ટ્રીય એરપોર્ટની અહીંયા ગોઠવણી કરે છે, બનાવવામાં આવ્યા છે. અને બીજા 87 ઘરેલું હવાઈ મથકો છે, 25 નાગરિક વિમાન ટર્મિનલ એટલે કે કોઈ કંપની દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને એટલે 127 જેટલા હવાઈ મથકો આપણા ભારતમાં છે અને જે ઇન્ડિયન ઓથોરિટી દ્વારા એની સંભાળ રાખવામાં આવે છે. 1953માં ભારતમાં હવાઈ પરિવહનનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને તમામ કંપનીઓએ 2 નવનિર્મિત નિગમો ઇન્ડિયન એરલાઇન્સ નિગમ અને એર ઇન્ડિયા ફેરવી દેવામાં આવી અને ત્યારબાદ 2 અન્ય કંપનીઓ વાયુદૂત અને પવનહંસ લિમિટેડ આંતરદેશીય હવાઈ પરિવહન માટે સ્થપાઈ. પહેલાં આખું કામ કોણ કરતું? ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી. પર પછી એનું 53ની અંદર રાષ્ટ્રીયકરણ થયું એટલે 2 કંપનીઓએ એ ઓથોરિટીને સંભાળ, કે એક ઇન્ડિયન એરલાઇન્સ નિગમ અને બીજું એર ઇન્ડિયા, 2 ભાગ પડી ગયા. પછી ત્યારબાદ એમાં 2 પ્રાઇવેટ કંપનીઓ જોડાઈ, વાયુદૂત અને પવનહંસ લિમિટેડ, અને એના દ્વારા હવાઈ પરિવહનની સાર સંભાળ રાખવામાં આવે છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગ્લોર, અમદાવાદ, હૈદરાબાદ, અમૃતસર, જયપુર, નાગપુર, કોચી, ગુવાહાટી, લખનઉ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ વગેરે ભારતના મુખ્ય હવાઈ મથકો છે. આપણા ભારતની વાત કરી છે તો આ ભારતના મુખ્ય હવાઈ મથકો છે અને જે સતત અહીંથી ચીજવસ્તુની અવર જવર માટે વિમાનોની અવર જવર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પછી પાઇપલાઇન નવો મુદ્દો છે જે આપણે પરીક્ષાની અંદર આ મુદ્દો આવવાનો નથી, સિલેબસમાં નથી, એટલે આપણે એના ઉપર બહુ ફોકસ આપીશું નહીં. પરંતુ થોડી માહિતી તમને આપી દઉં કે ભાઈ પાઇપલાઇન એટલે તમે પાણીની પાઇપલાઇન સમજતા નહીં. અહીંયા પેટ્રોલ કે કુદરતી ગેસના અવરજવર માટે ભૂગર્ભની અંદર જે લાઇન નાખવામાં આવે છે, પ્રવાહી પદાર્થ, એ પાઇપલાઇન કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગેસનો કે પેટ્રોલિયમનો બગાડ ન થાય અને સુરક્ષિત રહે એટલા માટે આ પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવેલું છે. વિશ્વમાં યુએસએની અંદર સૌથી પ્રસિદ્ધ પાઇપલાઇન બિગ ઇંચ આવેલી છે અને જે ઈરાન, ઇરાક જેવા દેશોમાં જે તેલના ક્ષેત્રો છે ત્યાંથી સીધું તેલ એ જુદા જુદા પ્રદેશોમાં પહોંચાડી શકાય છે. અને આ રીતે ભારતમાં પણ પાઇપલાઇનોનું નિર્માણ થયેલું છે અને ભારતમાં પણ આ પરિવહન કામની કુદરતી ગેસની શોધ, ઉત્પાદન સાથે
એ માર્ગો સંકળાયેલા છે. ભારતમાં પણ જુદા જુદા પ્રદેશોની અંદર આપણા ગુજરાતમાં અંકલેશ્વર, કચ્છના અખાત આ બધા પ્રદેશોની અંદર પાઇપલાઇનની સુવિધા છે. હવે એ પછીનો મુદ્દો છે રોપવે, જે મહત્ત્વનો, અને એ આપણે હવે આવતા વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી રાખીએ મિત્રો, થેન્ક યુ.